નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 2 સાપ અને મદારી ભાગ 3 એના વિશે આજે આપણે આ લેક્ચરની અંદર ભણીશું. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ભાગ 2 અંદર જે કાલબેલિયા સમાજ છે એમના જે રોશનનાથજી પ્રખ્યાત હોય છે એ જે વાર્તા કહેતા હોય છે એ વાર્તા આપણે સાંભળતા હતા. તો ચાલો ફરીથી એ વાર્તા આપણે સાંભળીએ. હવે વાર્તા છે, વાર્તાની અંદર જે કીધું હતું રોશનનાથજીએ કે આર્યનાથ નામનો વ્યક્તિ હોય છે, એમના દાદા હોય છે આ રોશનનાથજી, કાલબેલિયા સમાજના પ્રખ્યાત વ્યક્તિ હોય છે. એ પોતાના ભૂતકાળની અંદર જે બનેલી ઘટના હોય છે એની ચર્ચા આપણને એની વાર્તા છે એ આપણને સરસ મજાના શબ્દમાં કહી હતી. તો ત્યાર પછી રોશનનાથજી એવું કહે છે, આર્યનાથને કહે છે, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા હતા. શું કહે છે આર્યનાથને? એવું કહે છે તારા પિતા, રોશનનાથ એના દાદા છે એ આર્યનાથને એમ કહે છે, તારા પિતા છે ને મારી સાથે બાળપણથી જ મુસાફરી કરતા હતા અને એ શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા છે. કે મેં એને બિન વગાડતા શીખડાવ્યું નથી, છતાં પણ એમને બિન વગાડતા આવડી ગયું છે. શું કામ? તો કે હું જે ગામ જતો એ ગામ મારી સાથે આવતા અને હું વગાડતો, એમાંથી પોતે જાતે જાતે શીખી ગયા છે. હવે અત્યારના સમયમાં મુશ્કેલી ભર્યું છે. હવે રોશનનાથ જે છે એ આર્યનાથને કહે છે, બેટા તારા સમયની અંદર તો આ કાર્ય છે એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય છે. શું કામ? તો કે અત્યારે છે હવે સરકારે જંગલી પ્રાણીઓ છે એને પકડવાનો અને એના પાસે રાખવાનો કાયદો બનાવી દીધો છે કે જંગલી પ્રાણીઓ છે એ કોઈ પણ વ્યક્તિ પકડી શકશે નહીં અને કોઈ પણ વ્યક્તિ છે એમની પાસે રાખી શકશે નહીં, એવો સરકારે કાયદો બનાવ્યો છે. એટલા માટે તારા માટે તો ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. તો આવો કાયદો શું કામ બનાવ્યો છે? તો કે કારણ કે કેટલાક લોકો એવા છે કે જે પ્રાણીઓને પકડી લે છે, પકડી અને મારે છે, મારી અને એને જે ચામડી હોય છે એના જે દાંત હોય છે એ બધું વેચે છે. આમ અમુક પ્રાણીઓ છે એ સાવ નાશ પામે છે અથવા તો અમુક પ્રાણીઓની જે જાતિ છે એ સાવ લુપ્ત થઈ ગઈ છે. એટલા માટે સરકારે છે એ પ્રાણીઓને લોકો છે એને પ્રાણીઓને પકડવા પર પ્રતિબંધ બનાવતો એક કાયદો બનાવ્યો છે. પરંતુ આવું બધા લોકો કરતા હોતા નથી. આના હિસાબે આજે મદારી લોકો છે, કાલવેલિયા સમાજ છે, એમનો ધંધો છે એ મુશ્કેલીમાં મુકાયો છે. પરંતુ બધા લોકો સરખા હોતા નથી, તેથી સરકારનો જે કાયદો છે એ કાયદા વિરુદ્ધ આપણે કાર્ય કરી શકીએ નહીં, એવું રોશનનાથજી છે એ આર્યનાથને કહે છે. આ કાયદાના લીધે આપણે આપણું ગુજરાન છે એ કેવી રીતે ચલાવીએ? લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ. રોશનનાથજી શું કહે છે કે લોકો અમારા વિશે એવું કહે છે કે અમે સાપને છે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકોએ સાપને છે ક્યારેય માર્યા નથી, ક્યારેય કોઈ ખરાબ પરિસ્થિતિમાં પણ રાખ્યા નથી, અથવા તો અમે એની ચામડી પણ વેચી નથી. જો અમે એવું કર્યું હોત તો અમે ખૂબ રૂપિયા કમાઈ શક્યા હોત, પણ અમે ક્યારેય એવું કર્યું નથી. એટલે કે બધા લોકો છે એ સરખા હોતા નથી. આ સરકારના કાયદાના હિસાબે અમે અમારો ધંધો પણ કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્ર, આપણે આગળના લેક્ચરમાં આગળના પાઠની અંદર પણ જોયું હતું કે હાથી છે એના દાંત માટે મારી નાખવામાં આવે છે અને વાઘ છે, સાપ છે એને એની ચામડી માટે પણ મારવામાં આવતા હોય છે. એવી જ રીતે ગેંડાની વાત કરી હતી તો ગેંડો છે એને એના શિંગડા માટે, આ બધામાંથી કંઈ ઘરમાં સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે અથવા તો બીજી કોઈ વસ્તુ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે લોકો છે પોતાના સ્વાર્થ માટે પ્રાણીઓ છે એમનો નાશ કરતા હોય છે, મારી નાખતા હોય છે, જેથી કરી અને જે સારા લોકો છે જે મનોરંજન કરાવતા હતા એનાથી જે પૈસા કમાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા એ લોકોનો ધંધો છે એ પડી ભાંગ્યો છે. ત્યાર પછી મિત્ર, તમે લોકો પ્રવાસમાં ગયા હશો અથવા તો પ્રવાસનું નામ સાંભળતા જ તમને મજા આવી જતી હોય છે. તમને સ્કૂલમાં ક્યારેય કહેવામાં આવે કે આપણે આ જગ્યાએ પ્રવાસમાં જવાનું છે તો તમને બધાને ખૂબ જ મજા આવી જાય છે. અથવા તો ઘણા બધા લોકો વિદ્યાર્થી છે એ પ્રવાસમાં ન ગયા હોય તો એના મમ્મી પપ્પા સાથે તો તમે ફરવા ગયા જ હશો. જો વિદ્યાર્થી મિત્ર આપણે હિંગોળગઢની વાત કરીએ તો એ સાપ માટે જ પ્રખ્યાત છે. હિંગોળગઢ છે ત્યાં અલગ અલગ ઘણા બધા સાપ જોવા મળે છે. તમને ખબર હશે જો કોઈ હિંગોળગઢની મુલાકાત લીધી હોય અથવા તો કોઈ ગયા હોય અને તમે સાંભળેલું હોય તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે એમના જે ગાઈડ હોય છે એ આપણને સાપ પકડાવે છે અને ઘણી વખત તો સાપને ડોકમાં લેવાનું પણ આપણને કહે છે.
શું કામ તો કે આ રીતે છે એ આપણી આપણો જે ડર છે સાપથી આપણને જે ડર લાગે છે એ ડર છે એ દૂર કરતા હોય છે અને સાપ વિશે ઘણી બધી માહિતીઓ આપતા હોય છે. અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા સાપ જોવા મળે છે અને એ સાપ છે એ આપણને ડંખ મારતા નથી. શું કામ? બિનઝેરી સાપ હોય છે અને નાના મોટા ઝેરી બિનઝેરી ઘણા બધા સાપ અહીંયા જોવા મળે છે અને ઝેરી સાપ હોય છે એમની જે નળી હોય છે એ બંધ કરી દેવામાં આવી હોય છે જેથી કરી અને સાપ છે એ વ્યક્તિને કરડે નહીં, ડંખ ન મારે એટલા માટે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર રોશનનાથ જે છે એ કહે છે કે જો અમે એમ ઈચ્છ્યું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હતા. કે અમે લોકો એવું કહે છે કે અમે સાપને મારી અને પૈસા કમાઈ છીએ, એની ચામડી છે એ વેચી અને પૈસા કમાઈ છે, પરંતુ અમે લોકોએ ક્યારેય એવું કર્યું નથી. જો એવું કર્યું હોત તો અમે ઘણા બધા રૂપિયાવાળા થઈ શક્યા હોત, પરંતુ અમે એવું ક્યારેય કર્યું નથી અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે, જેમ એક પેઢીથી બીજી પેઢીને અમે આપીએ છીએ. શું કહે છે? સાપ તો અમારો ખજાનો છે જે અમે એક પેઢીમાંથી બીજી પેઢીને આપીએ છીએ. આપણે આગળ વાત કરી કે એના દાદા છે એના છોકરાને, પછી એ આવનારી પેઢીને, એમ ધીમે ધીમે છે આ પેઢી દર પેઢી છે આ ધંધો છે એનો ચાલ્યો આવે છે, બધાને શીખડાવે છે. અને ઘણી વખત તો શું કહે છે, અમે અમારી દીકરીઓને લગ્નમાં લગ્નની ભેટ તરીકે પણ અમે સાપ આપીએ છીએ. શું કહે છે? અમારી દીકરીના લગ્નમાં સાપ છે અમે ભેટમાં આપીએ છીએ. આપણે શું આપવામાં આવે છે દીકરીઓને? તો કે અલગ અલગ જે નવીન વસ્તુ હોય છે બધી એ વસ્તુ આપણે આપતા હોઈએ છીએ. પણ આ કાલબેલિયા સમાજ છે, આ મદારી લોકો છે, એમની દીકરીને લગ્નમાં પણ સાપ છે એ ભેટ તરીકે આપવામાં આવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્ર કે અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપ જેવું જ હલન ચલન હોય છે. કાલબેલિયા નૃત્ય જેવી રીતે આપણે ગુજરાતની અંદર ગરબા પ્રખ્યાત છે તો તમને નવરાત્રી આવે અને ગરબા લેવાને મજા આવે છે, એવી રીતે આ કાલબેલિયા સમાજ છે એનું એક નૃત્ય છે જે કાલબેલિયા નૃત્ય તરીકે ઓળખાય છે. તો એ નૃત્યની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્ર? તો કે નૃત્ય છે એ સાપ જે રીતે નૃત્ય કરે છે એ જ રીતે એવું નૃત્ય કરવામાં આવે છે જે કાલબેલિયા નૃત્ય તરીકે ઓળખાય છે. સાપ જેવી રીતે હલનચલન કરે છે એવી જ રીતે નૃત્યની અંદર પણ કરવામાં આવતું હોય છે. આર્યનાથ તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે. એમના દાદા છે રોશનનાથજી એ આર્યનાથને કહે છે, બેટા આર્યનાથ કે તારે તો તારા માટે અલગ જ જીવન બનાવવાનું હશે. શું કામ? તો કે હવે સરકારે છે જે કાયદો બનાવી નાખ્યો છે એના હિસાબે આપણે પ્રાણી તો રાખી શકવાના નથી, સાપને રાખી શકવાના નથી. તો તું સાપને મનોરંજન કરી અને પૈસા તો મેળવી શકીશ નહીં, તો તારે તારા માટે કંઈક અલગ જ જીવન જીવવું પડશે. તને તારા પિતા તરફથી બીન વગાડવાની ભેટ મળી છે. તું અને તારા પિતરાઈ ભાઈ બીન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો. શું કહે છે? કે તને જે બીન વગાડવાની કળા તારા પિતા પાસેથી શીખો છો એ કલા છે, તારે વેસ્ટ જવા દેવાની નથી. તો હવે આ સાપને તો રાખી શકશે નહીં, તો એ કલા છે એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે? તો કે તારે અને તારા ભાઈએ પિતરાય ભાઈઓ છે એ બીન વગાડી અને લોકોનું મનોરંજન કરવાનું છે. કે બીન વગાડવાનો તારો સારો ઉપયોગ કરવાનો છે. કે જો વિદ્યાર્થી મિત્ર તમે ઘણી વખત છે શાસન ગીરમાં જોયું હોય તો અહીંયા જે લોકો છે આદિવાસી લોકો સિદ્ધી લોકો તરીકે ઓળખાય છે એ લોકોના નૃત્યો આપણને જોવા ગમતા હોય છે. ઘણી વખત શાસન ગીરમાં આપણે ગયા હોય તો એ લોકોનું નૃત્ય જોઈ અને આપણને આનંદ થતો હોય છે. એ લોકો આ રીતે આપણું મનોરંજન કરતા હોય છે. એવી રીતે ઘણા બધા કોઈ પાર્કની અંદર ગયા હોય તો અહીંયા પણ આ રીતનું તમને જોવા મળે છે. તો આ રીતે રોશનનાથ જે છે આર્યનાથને કહે છે, બેટા તારે આ રીતે લોકોનું મનોરંજન કરવાનું છે અને બિનનો સારો ઉપયોગ કરવાનો છે. ભલે આપણે સાપને સાથે રાખી અને મનોરંજન લોકોનું ન કરાવી શકીએ, પણ બિન વગાડીને તો લોકોનું મનોરંજન કરી શકીએ અને એમાંથી જે પૈસા મળે એમાંથી આપણું છે એ ગુજરાન ચલાવી શકીએ છીએ. પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં. શું કહે છે? તારા વડીલો તરફથી તારા પિતા તરફથી જે જ્ઞાન મળ્યું છે તને એ તું બરબાદ કરતો નહીં. તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરના બધા બાળકો સાથે આપ લે કરજે. એટલે કે ગામ અને શહેરમાં જઈ સાપ વિશે તારી પાસે જે જ્ઞાન છે, કઈ રીતના સાપ હોય તો એ સાપ ઝેરી હોય છે, કેવો સાપ હોય તો એ સાપ બિનઝેરી હોય છે, એ રીતનું બધું તારે માહિતી લોકોને આપવાની છે ગામે ગામ જઈને. હવે જો વિદ્યાર્થી મિત્ર તમને તમારા પુસ્તકની અંદર કે જે કાલબેલિયા નૃત્ય છે નૃત્ય કરતા લોકો તમને દેખાય છે,
તો એ નૃત્ય માટે જે સંગીતના સાધનો વાપરવામાં આવે છે એમની માહિતી આપણે મેળવી લઈએ. તો કે કાલ્બેલિયન નૃત્યમાં વપરાયેલા સંગીતના સાધનો એમના વિશે તમે જુઓ તો પેલું છે બીન. તો બીન વિશે આપણે બધાએ આગળ ચર્ચા કરી કે બીન છે એ આગળથી સાંકડું, વચ્ચે રાઉન્ડમાં એટલે કે ગોળ હોય છે, અને નીચે જતા પણ પાછું સાંકડું હોય છે, જેનાથી મોર જેનાથી સાપને છે એ નચવતા હોય છે, એ હોય છે બીન. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્ર તુંબા. તુંબા શું છે? તો કે એક પ્રકારનું ડ્રમ છે જે આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ડીજે પાર્ટી વાળા હોય એની પાસે તમે ડ્રમ છે એ જોયું હોય છે, એના જેવું જ એક આ તુંબા છે એ વાદ્ય છે. ત્યાર પછી ખંજરી. તો ખંજરી તો તમે બધાએ જોઈ જ હશે. ત્યાર પછી ઢોલ. તો ઢોલ પણ વિદ્યાર્થી મિત્ર તમે બધાએ જોયો જ છે. બીન, તુંબા અને ખંજરી આ ત્રણેય વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. તો જો વિદ્યાર્થી મિત્ર આ બીન, તુંબા અને ખંજરી ખંજરી એટલે કે આ ઢોલ સિવાય, ઢોલ એક નહીં પણ ઢોલ સિવાય જે આ ત્રણેય વાદ્ય છે એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે સૂકવેલી દૂધીમાંથી. જે દૂધી છે એને સૂકવવામાં, ખૂબ સૂકવવામાં આવે છે, પછી વચ્ચેનો ભાગ કાઢી અને એમાંથી આકાર આપી અને આ બીન, તુંબા અને ખંજરી જેવા વાદ્ય છે, વાદ્ય એટલે સંગીતના સાધનો, એને વાદ્ય પણ કહેવામાં આવે છે. તો આવા સંગીતના જે સાધનો છે એ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્ર આ કાલ્બેલિયા નૃત્યની અંદર જે વપરાયેલા સંગીતના સાધનો છે એ બધા તમારે સારા અક્ષરે રફબુકની અંદર લખી અને યાદ રાખવાના છે કે સાધનો છે એનો ઉપયોગ ક્યાં થાય છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં, તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરે. શું કહે છે? રોશનનાથજી છે એ આર્યનાથને કહે છે કે તારે લોકોને ગામે ગામે ફરી સાપ વિશેની માહિતી આપવાની છે અને કહેવાનું છે કે સાપથી ડરવાનું નહીં અને ઝેરી સાપ છે એને ઓળખવામાં તારે એમને મદદ કરવાની છે. ત્યાર પછી શું કીધું છે કે તેમને કહો કે સાપ છે એ કેવી રીતે ખેડૂતના મિત્ર છે, તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે નહીં તો ઉંદર પાક ખાય અને આ રીતે છે ખેડૂતને નુકસાન કરતા હોય છે. શું કહે છે? તમને અજીબ લાગશે વિદ્યાર્થી મિત્ર, સાપ છે એ ખેડૂતના મિત્ર હોય છે. તો કેવી રીતે ખેડૂતના મિત્ર હોય છે? તો ખરેખર વિદ્યાર્થી મિત્ર સાપ છે એ ખેડૂતના મિત્ર હોય છે. કેવી રીતે? તો કે સાપ છે એ ખેતરની અંદર જે પાક વાયવો હોય છે એ ઉંદર નુકસાન કરતા હોય છે પાકને, તો બીજા જીવજંતુ હોય છે એ સાપનો એ ખેડૂતના પાકને નુકસાન કરતા હોય છે. તો સાપ છે એ ઉંદરને ખાઈ જાય છે, આ રીતે છે એ ખેડૂતના ખેતરનું રક્ષણ કરે છે. એટલા માટે કહેવાય છે કે સાપ છે એ ખેડૂતના મિત્ર છે.